નમસ્કાર દર્શક મિત્રો, હિન્દ ટીવીના વ્યક્તિ વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આ કાર્યક્રમમાં અમે એવા લોકોની આપને મુલાકાત કરાવીએ છીએ કે જેઓના કાર્યો, જેઓની કામગીરી સમાજમાં ઉદાહરણરૂપ છે અને જે વ્યક્તિ સમાજમાં પ્રેરણાદાયક છે. જી હા, આજના આ કાર્યક્રમમાં આવા જ એક પ્રેરણાદાયી વ્યક્તિ વિશેષ આપણી સાથે જોડાયેલા છે, જેઓ સહકારી પ્રાઇમ બેંકના સ્થાપક છે. જી હા, હું વાત કરી રહી છું ગોકુલભાઈ બક્ષીની, કે જેઓએ છેલ્લા 20 વર્ષથી આ બેંકની અંદર તેઓ કામગીરી નિભાવી રહ્યા છે અને આ બેંકને આજે એક શહેરમાં જ નહીં પરંતુ ગુજરાતમાં એક નામના અપાયું છે. અને જી હા, ગોકુલભાઈ બક્ષી આજના આપણા આ કાર્યક્રમના વ્યક્તિ વિશેષ છે, તો તેમની સાથે આપણે ચર્ચા કરીશું. ગોકુલભાઈ, આજના અમારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. ગોકુલભાઈ, હવે હું શરૂઆત કરીશ. પહેલાં તો હું એ જાણીશ કે આપની બેન્કિંગ કારકિર્દી, જે કેરિયર છે, એ કેવી રીતે શરૂ થયું? બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે, તમે શરૂઆત જ એવી સરસ કરી છે. એકચ્યુઅલી બેન્કિંગમાં આવતા પહેલાં હું લેક્ચરર હતો ઇંગ્લિશમાં, અને ભાવનગરની મહિલા કોલેજમાં એમ એ થયા પછી મને મારા પ્રોફેસરે કીધેલું કે તારે આ જ લાઈનમાં જવાનું છે. મહિલા કોલેજ હતી, લેડીઝ કોલેજ, અને મારા મેરેજ થયા એટલે વાઇફે નોકરી છોડાવી દીધી, એટલે બેન્કિંગમાં આવી ગયા. ત્યાં બાય ચાન્સ મને ત્યારે બેન્કિંગમાં ઓફર થયેલી, અને 29 કેન્ડિડેટ્સ હતા, એમાંથી એક જ માણસ લેવાનો હતો, એમાં હું સિલેક્ટ થયેલો. એટલે એ રીતે હું બેંક ઓફ બરોડા ભાવનગરનો જોઈન થયો. ત્યાં આગળ પછી સૌરાષ્ટ્રમાં 4-5 જગ્યાએ ફર્યો, છેલ્લે ફ્રી ટ્રેડ ઝોનમાં હતો કંડલામાં, અને ત્યાંથી મને એ ઝોનમાંથી મને જ એક્સપોર્ટ કર્યો બેંકે, એટલે સાઉથ અમેરિકામાં 4 વર્ષ રહ્યો. જી ગોકુલભાઈ, આજે એવું કહેવાય છે કે સહકારી બેંક ઇક્વલ ટુ ગોકુલભાઈ અને ગોકુલભાઈ ઇક્વલ ટુ સહકારી બેંક. તો હું એ જાણવા માંગીશ કે તમારા મતે બેંકની સાચી વ્યાખ્યા શું છે? બેંક એટલે માણસને એમ પોતીકું લાગે, પોતાના જેવું લાગે, અરે જરા બી ડરે નહીં લોકો. આજે મોટા ઝાકઝમાળ જે બેંક હોય છે ને ગામડામાં બ્રાન્ચ ખોલે તો ગામડાના માણસો જતા ડરે અંદર, કે સાહેબને કેવી રીતે વાત કરશું, કેવી રીતે મળાય, એવું ન થવું જોઈએ. પણ માણસ વર્ન શુડ બી એબલ ટુ વોકિંગ, સીધો અંદર આવી શકે અને પોતાનું ઘર હોય એ રીતે જ વર્તન કરી શકે. ગોકુલભાઈ, એ તો સાચી વાત છે કે બેંકને તમારી પોતાની સમજીને છેલ્લા 20 વર્ષથી તમે કામ કરી રહ્યા છો, અને તમે રાષ્ટ્રીયકૃત બેંકમાં પણ કામ કર્યું છે અને પ્રાઇમ બેંકમાં પણ હાલ કામ કરી રહ્યા છો. તો તમને રાષ્ટ્રીયકૃત બેંક અને સહકારી બેંક વચ્ચેનો શું તફાવત લાગે છે? બહુ તફાવત છે, વર્લ્ડ ઓફ ડિફરન્સ. જે સહકારી બેંકો ને સરકારી બેંકો જે છે, અથવા તો પબ્લિક સેક્ટર જેને થર્ડ જનરેશન બેંક, એ બધી અત્યારે એકદમ હાઈ પેલા ઉપર જાય છે, અને સહકારી બેંક છે એ ઇન્ડિયા જેવા વાતાવરણમાં તો મોસ્ટ સુટેડ, વધુમાં વધુ સૂટ થયેલી એક સંસ્થા છે, કે જે આપણા લોકો માટે આ જ કામનું છે. જે સાદાઈથી વર્તે, સાદો માણસ ગમે ત્યારે નોક કરીને વોક ઇન કરે, માણસ ગમે ત્યારે આવી શકે, ગમે તે વાત કરી શકે, એવું હોવું જોઈએ. પણ ગોકુલભાઈ, તમે જે આ પ્રાઇમ બેંકની સ્થાપના કરી, આની પ્રેરણા કઈ રીતે મળે અને એટલો સુંદર વિસ્તાર, આનો વિસ્તાર જે પ્રાઇમ બેંકનો થયો છે એ કઈ રીતે કર્યો? વિસ્તાર તો એવું છે કે એ ઓલમોસ્ટ ઓટોમેટિક હોય છે, અને તમારી ભાવના, જો કોઈ બી કામ શરૂ કરો ત્યારે તમારી જેવી ભાવના હોય એવો જ એનો ગ્રોથ થાય. આ નિર્વિવાદ વાત છે, એવો જ ગ્રોથ થાય એનો, એવો ગ્રોથ થયો છે આનો, અને એ જોઈને મને ખૂબ સંતોષ છે. 32 બ્રાન્ચો જે છે, 6-6 બેંકો મર્જરમાં લીધી છે, લગભગ 57 કે 58 તો એવોર્ડ મળ્યા છે અમને બહાર. આ તમે જે જોઈએ છે વિન્ડો, કી બધી બે વિન્ડો છે પ્લસ અહીંયા થોડા છે, એટલે એટલા બધા સરાહના થઈ છે એ માત્ર સેવાઓને કારણે. સેવા કારણ કે અમારા સ્ટાફને 300 માણસો આજે કામ કરે છે 32 બ્રાન્ચોમાં, તો બધાને એક જ વેજ લાઈન આપેલી છે કે જે કરવું એ છુપાવવું નહીં, છુપાવવું પડે એવું કરવું નહીં, આમાં ટ્રાન્સપરન્સી આવી જાય ને બધું આવી જાય. આ એક જ ભાવના ઉપર બધા કામ કરે, છેક પટાવાળા સુધી, અને પટાવાળાને હું ભાઈ કહીને બોલાવું, ખભે હાથ મૂકીને વાત કરું તો ઘણાને આશ્ચર્ય થાય છે, પણ એમાં કંઈ હોતું નથી, એ તો તકદીરની વાત છે. કોઈ ચેરમેન થાય, કોઈ પીઓન થાય, કોઈ એટલે એની સાથે એનો કોઈ હરખશોખ નથી, એનો કોઈ ગર્વ નથી,
એનો કોઈ સિગ્નિફિકન્સ નથી. ગોપાલભાઈ, સાંભળવા એ પણ મળ્યું છે કે તમે કુદરતના નિયમોને કે ધર્મને વધારે માનો છો અને એના ઉપર જ વધારે તમે ડિપેન્ડ રહે છો, તો આ પ્રેરણા તમને કોના તરફથી મળેલી છે? એ મારા ફાધર અને મારા જે ગુરુ હતા, સંગીતના ગુરુ, એ મારા ધર્મના ગુરુ, અને એમણે જે પ્રેરણા આપેલી, એણે જે વેઝલાઈન આપેલી, એ લાઈન ઉપર જ ચાલતા ચાલતા ખૂબ આનંદ થાય છે. એટલો બધો આનંદ મનમાં થાય છે કે જેની કોઈ સીમા નહીં, ખૂબ આનંદ થાય છે. અને તમે જે મર્જ બેંકની વાત કરી, તો આજે મર્જ કરવી બેંકને, તો એ બહુ ગૂંચવણભરી વાત છે, એક મૂંઝવણવાળી બાબત છે. જ્યારે આપની પ્રાઇમ બેંકે 6 બેંકોને મર્જ કરી છે, તો આ કઈ રીતે શક્ય બન્યું છે? 6 બેંકોને મર્જ કરી એટલું નહીં, પણ 6 બેંકમાં એ રિવાઇવલ એ જ સ્ટાફના હાથે કરાવી. અહીંથી સુરતથી એક પણ માણસને મોકલ્યો નથી, બધા ત્યાંના જ માણસો, જે કામ કરતા, જેના હાથે પતન થયેલું, એ લોકોના હાથે જ ઉદ્ધાર થાય બેંકનો. અને આજે બધી બેંકો ધમધમતી થઈ ગઈ છે, બધી બેંકોમાં આજે પ્રોફિટ કરતી થઈ ગઈ છે. એનું કારણ એ છે કે તમે જ્યારે શરૂ કરો કામ, ત્યારે જેવી ભાવના હોય એવો એનો ગ્રોથ થાય એમ છે. એક કન્વિક્શન છે. હા, એટલે એમ કહી શકાય કે તમારી એક સાચી અને કહે ને કે એક સજ્જન ભાવનાને કારણે આજે એ જે બેંકો જે બંધ થવાને આરે હતી, એને તમે મર્જ કરીને ફરી જીવંત કરી દીધી. તો હું તમને એ પૂછીશ ગોકુલભાઈ કે તમે અન્ય બેંકોને તમે શું ટિપ્સ આપશો આ મર્જ બાબતે? ના, એટલે મર્જર કોઈ કોમ્પ્લિકેટેડ વસ્તુ નથી, કોઈ કોમ્પ્લિકેશન નહીં છે. નિયમમાં 10 મિનિટમાં અમે હા કે ના પાડીએ છીએ કોઈ આવે તો, અને એ 10 મિનિટમાં જે હા પાડી લીધી હોય કે ના પાડી હોય, ઇટ ઇઝ ફોર અ લાઈફ ટાઈમ. કાયમ માટે હા, ગમે એટલી 15 વખત પૂછે, 15 વખત હા અને 15 વખત ના પાડીએ. એટલે એવું કહે છે ને, એની એક સેટ ફોર્મ્યુલા છે. અથવા કોઈ બી વસ્તુ તમે જુઓ એટલે તમને તરત ખ્યાલ આવી જાય કે આ વસ્તુ આમાં પડવા જેવું છે કે નથી પડવા જેવું. જો આપણને એમ લાગે કે આ કૂદકો મારા એવું નથી, ખાડો બહુ મોટો છે, તો ત્યાં હાથ જોડી દઈએ, અને એમ લાગે કે આમાં તો તરી જશું, વાંધો નહીં આવે, તો ત્યાં લઈ બી લઈએ. એ રીતે એટલે ઇન્ડિવિડ્યુઅલ ડિસિઝન ઉપર આધાર છે. મતલબ એવું કહી શકાય કે તમે કોઈ વિષયને અથવા બહુ ઊંડાણપૂર્વક અભ્યાસ કરી કર્યા બાદ તમે નિર્ણય લેવ છો? અભ્યાસ તો કરવો જ પડે, કારણ કે એક ફાઇનાન્શિયલ જવાબદારી છે. ફાઇનાન્સ છે બહુ મોટી વસ્તુ, બહુ સેન્સિટિવ વસ્તુ છે, અને એ જવાબદારી નિભાવવાની છે. એ બેંકને પાછી દોડતી કરવાની છે, એ બેંક રિવાઇવલમાં કેવા ચાન્સીસ છે એ જોવું પડે બધું. એટલે સ્ટેટિસ્ટિક્સ બધા જોઈએ, પેપર વર્ક બધું જોઈએ એનું, પણ અલ્ટિમેટલી તમારો યોર ઓન ઇનર વોઇસ સેઝ કે આ કરવાનું કે આ નહીં કરવાનું. તો આજે નિર્ણયો લેવાની તમારામાં જે તાકાત છે, જે પાવર છે, અને એટલું સુંદર તમે જે બેંકને પહોંચાડી છે આ કક્ષાએ, શ્રેષ્ઠ કક્ષાએ, તો આ પાવર અને આ ઉપ તમને કેવી રીતે મળે છે? એમ પૂછીને થાય નહીં પ્રેમ. દરિયાના મોજા કઈ રીતે પૂછે, તને ભીંજાવું ગમશે કે કેમ, એમ પૂછીને થાય નહીં પ્રેમ. એટલે પૂછી પૂછીને તો થાય જ નહીં. એ તો તમારી ઇનેટ અંદરની આંતરિક કંઈક કોઈક શક્તિ તમને કામ ચિંતી હોય અથવા રાહ ચિંતી હોય, ને એમાં તમે જાઓ, એ રસ્તે જાઓ તમે, ને તમે આગળ ને આગળ વધતા જાઓ. હંમેશા તમને સક્સેસ જ મળે એ તો એક પરમાત્માની. ગોકુલભાઈ, તમારા જીવનમાં એટલા સુંદર નિર્ણય પણ લેવાય છે, પણ એવો નિર્ણય કોઈ લેવાયો કે જેનો તમને આજે પણ અફસોસ હોય? એક પણ નહીં, એક પણ નહીં. મારા કૌટુંબિક જીવનમાં પણ નહીં, મારા પ્રોફેશનલ લાઈફમાં પણ નહીં. કોઈ જગ્યાએ એવું નથી થયું કે હું ઊંધો પડ્યો કે આ ડિસિઝન ખોટું લેવાઈ ગયો કે આ ઉતાવળ થઈ ગઈ, એવું નથી બન્યું. કેમ કે હંમેશા તમારા ડિસિઝનમાં પરમાત્માનો સાથ હોય જ છે. એ જ છે. બીજું હું એ વાત કરીશ કે આજે રાષ્ટ્રીયકૃત બેંકો પણ પોતાની રીતે ખૂબ આગળ છે, તો એ રીતે સહકારી બેંકે પણ આજે સમાજમાં એક પોતાનું નામ બનાવ્યું છે, એક સ્થાન બનાવ્યું છે લોકોની વચ્ચે, સમાજની અંદર, સરકારની વચ્ચે. તો આજે રાષ્ટ્રીયકૃત બેંકો તો છે જેટલી, પણ સહકારી બેંકો જેટલી આગળ આવી છે અને આધુનિક સેવાઓ આપી રહી છે, ત્યારે આ ક્ષેત્રને કાયદાઓને લીધે કોઈ અડચણો નડે છે ખરી હાલમાં પણ? કાયદાને લીધે અડચણ તો નડે, પણ આપણા વેપારીઓ એવું કહે કે કાયદો એટલો ફાયદો, જેટલા કાયદા બને એટલા તમને ફાયદો થાય છે. કાયદાને સમજીએ, કાયદાનો અમલ કરીએ, કાયદાને માન આપીએ, એટલે આપણે હંમેશા સક્સેસફુલ છીએ.
ગોકુળભાઈ, એક બેંક બંધ થઈ જાય છે અને જ્યારે ફરી એને પાછી ઊભી કરવાની હોય છે ત્યારે જે સમસ્યાઓ ઊભી થાય છે, આ બાબતે આપનો શું અભિપ્રાય છે? ઘણી સમસ્યાઓ ઊભી થાય, સ્ટાફની સમસ્યા ઊભી થાય, એટીટ્યુડની સમસ્યા ઊભી થાય, સર્વિસીસની સમસ્યા ઊભી થાય, પણ દરેક વસ્તુનો હલ હોય છે, દરેક વસ્તુનો એમાં નિર્ણય હોય છે ને દરેક વસ્તુ માટે રસ્તો હોય છે. વાત કરીએ સરકારની અને આરબીઆઈની બેંકની નીતિની, તો આ નીતિ જે આરબીઆઈ બેંકની સરકારની, તે ખાસ કરીને જે સહકારી બેંકો છે એના માટે પ્રોત્સાહિત રહી છે કે કેમ? નથી રહી એમ કહું તો વિધાઉટ રજીસ્ટ્રેશન કહી શકું કે નથી રહી, અને એને જેલવા ઉપરાંત અમે આ બધું કરીએ છીએ. આ કરવાનું એટલે કે બેંક ચલાવવી, રિઝર્વ બેંકમાં બેઠેલા સાહેબો કોઈ એક દિવસ પણ બેંકમાં કામ નથી કર્યું. અહીંયા મારી ખુરશીમાં બેસીને તો એક પટાવાળાની એક દિવસની રજા રિફ્યુઝ કરી જુઓ એટલે ખબર પડશે કેમ થાય છે. પણ આરબીઆઈ બેંકની જે નીતિ છે એ દૂર થાય એના માટે આપના દ્વારા કોઈ પ્રયાસો કે નથી થઈ શકે? કારણ કે ઇન્ડિવિડ્યુઅલ તમે બેંક અને તમે યુ આર સબ્જેક્ટ ટુ ધેર શેલ્ટર. આજે દર વર્ષે આવીને એ લોકો ઇન્સ્પેક્શન કરતા હોય, દર વખતે લખતા હોય કે કંઈક ને લખે કંઈક, એવું પણ બને, ઘણી વખત બનતું હોય છે. સહકારી બેંકોએ જે ટૂંક સમયમાં એટલી સુંદર સિદ્ધિ પ્રાપ્ત કરી છે, તો સહકારી બેંકનું જે અસ્તિત્વ છે તે સમાજ માટે કેટલું જરૂરી છે હાલના સમયમાં? ના, એટલે મેં આપને શરૂઆતમાં કીધું ને કે હિન્દુસ્તાન જેવા દેશને માટે તો વધારે વધારે સુટેડ આ સિસ્ટમ છે, કોઓપરેટિવ. અને કોઓપરેટિવ એટલે દરેક ફિલ્ડમાં તમે જુઓ, અને અમૂલ કેટલો પ્રોગ્રેસ કરે એ કોઓપરેટિવ સેક્ટરમાં જ છે ને. સહકારી સંસ્થાઓ છે કે બેંકો છે કે તમે જે વાત કરી અમૂલ છે, સુમૂલ છે, એટલો સુંદર ગ્રોથ મેળવી રહ્યા છે, એનું શું કારણ હોઈ શકે આપના દ્રષ્ટિએ? લોકોને સાથે લઈને ચાલો તો આમાં એવું જ હોય છે, આની ટ્રીક ખરી જ છે કે લોકોને સાથે લઈને ચાલવાનું, લોકોની સામે ઉભા રહેવાનું કે બોસિંગ કરવાનું કે નથી હોતું. બોસિંગ જેવું તો હોતું જ નથી જિંદગીમાં, ક્યાંય કોઈ તમારો કોઈ બોસ છે નહીં, તમે કોઈના બોસ છો નહીં, એટલે બોસિંગ ન થાય અને સાથે લઈને ચાલો બધાને, તો હંમેશા જીત જ મળે છે, એમાં નિશંક વાત છે. તો ગોકુલભાઈ બક્ષીની દ્રષ્ટિએ આદર્શ બેંક, સહકારી બેંક કોને કહી શકાય? આદર્શ બેંક એટલે જે અત્યારે ટેકનોલોજીમાં તમે જુઓ કે સહકારી બેંકો કેટલી બધી આગળ છે ટેકનોલોજીમાં. અમે લોકો જે અથોડાસા બેન્કિંગ છે, જે સ્ટીરિયોટાઇપ પૈસા ભરે જમા કરે પડે એટીએમ થાય બહુ, તો એ એક સાઈડ છે. પણ ટેકનોલોજીમાં જેટલા આગળ વધે, જેટલી આગળ વધે છે બેંકો એટલી વધારે પ્રોગ્રેસ કરતી હોય એવું લાગે. તો ટેકનોલોજીની દ્રષ્ટિએ કોઓપરેટિવ બેંકો ઘણી આગળ છે. એટલે એવું કહી શકાય કે આજની જે સહકારી બેંકો છે એ આધુનિક સેવાઓમાં અને ટેકનિકલ બાબતમાં દરેકમાં આગળ જ છે? ડેફિનેટલી આગળ છે. ઘણી બેંકો આગળ છે, ઘણી બેંકો રાહબર બને છે, રસ્તો બતાવે છે બીજી બેંકોને કે આ રીતે કરો, આ રીતે કરો. કારણ કે તમારા કસ્ટમર સાથેનો સંપર્ક એ જ બહુ મોટી વાત છે. કસ્ટમર સાથે તમારો સંપર્ક કેવો છે અને કેટલો એને આત્મીયતા લાગે છે એના ઉપર આખી સક્સેસનો આધાર છે. ગુરુભાઈ, વાત કરી પ્રાઇમ બેંકની, તો તમે એક એમ કહે ને કે એક શ્રેષ્ઠ બાળક જોતું હોય તો માતાએ એનું સુંદર ઘડતર કરવું જોઈએ, એને સુંદર સંસ્કાર આપવા જોઈએ, એવી રીતે તમે પ્રાઇમ બેંકને ઊભી કરી છે, એટલું સુંદર ઘડતર કર્યું છે, એટલા સારા સંસ્કાર આપ્યા છે કે આજે બેંકની ગણના શ્રેષ્ઠ તરીકે થાય છે, તો આના વિશે તમે શું કહેશો એમ? ના, એટલે એમાં એવું છે, એક તો આપણે વાત કરી છે કે જે કરવું એ છુપાવવું નહીં, છુપાવવું પડે એવું કરવું નહીં. બીજું કે બાપ હોય એવો દીકરા થાય, હું એવો જેવો હોઈશ, મારો એટીટ્યુડ જેવો હોય, આ કેબિનમાં બેઠા બેઠા તો હું બધી સારી વાતો જ કરું છું, પણ બહાર નીકળીને કાઉન્ટર ઉપર મારો સ્ટાફ કઈ રીતે ડીલ કરે છે લોકોની સાથે, એના ઉપર બેંકની ઇજ્જત છે, ને એ ઇજ્જત પરમાત્માની કૃપાથી મળે છે. ગોકુળભાઈ, તમારો આદર્શ કોણ છે? આદર્શ આમ તો કોઈ નથી, નામ ગણીએ તો ઘણા છે, એવા ગુરુઓ થઈ ગયા છે. મારા જે પ્રોફેસરો હતા, મારા ગુરુ, મારા સંગીતના ગુરુ, મારા ધર્મના ગુરુ એટલા મહાન હતા કે એની ગણનામાં હું તો એક અંગૂઠી જ છું, અંગૂઠો છું. એટલે નાનપણથી તમને આ ધાર્મિક જ્ઞાન અને એ બધું મળે, ને એના આધારે જ એ બિઝનેસ પર ચાલીએ છીએ. આજે જે કંઈ છે
આપણે ઘણી વાર કહીએ ને વાત વાતમાં કે જો મારી લાયકાત જોઈ હોત તો આવવાનું કંઈ ન હોત મારી પાસે. પરમાત્મા માત્ર વર્ષ જ છે, એ શ્રાવણ હિંસા બસ વર્ષ જ છે મારો. અને બીજું હું તમને કે બેન્કિંગ શોખ સિવાય પણ અધર તમને શોખ છે તો એના ઉપર થોડો પ્રકાશ પાડજો કે બીજા તમે કયા શોખ. એના પર બીજા શોખમાં શું કરીએ, નાનપણથી સંગીતનો શોખ, ક્લાસિકલ મ્યુઝિકનો શોખ, સાહિત્યનો શોખ. સાહિત્યમાં આટલું બધું વિશાળ એક મહાસાગર જેવું છે, એમાં તમે ડૂબી જાઓ, જેટલા ડૂબો તમે એટલા તમે વધારે આગળ જઈશો અને વધારે આનંદ કરીશો. ગોકુળભાઈ તમારી ઉંમર પણ 80ની છે પણ લાગતી નથી, તો આની પાછળનું તમે 80ની ઉંમર હોવા છતાં પણ તંદુરસ્ત દેખાવ છો, તો આની પાછળનું શું રહસ્ય છે? એની પાછળનું રહસ્ય તો મારી વાઇફને પૂછવું પડે તમારે, એ કંઈ શીખી છે. એ જેમ કે પ્રમાણે હું ચાલું છું ને આજે હેલ્થ એટલે આમાં એવું છે એક વસ્તુ કે મેં શરૂઆતમાં જેમ આપણે વાત કરી ને કે જે બીજા માટે જીવે છે અને જે હંમેશા પ્રસન્ન રહે છે એની ઉંમર લાગતી જ નથી, ઉંમર જેવું કોઈ ફેક્ટર જ નથી. પણ તમે આ ઉંમરે પણ એટલા ઉત્સાહથી કામ પ્રત્યે જે ઉત્સાહ રાખો છો એ ઉત્સાહ તમને કેવી રીતે? મારી ચોઈસ શું કામ છે? આજે અત્યારે છે વિકલાંગોની સ્કૂલ ચલાવીએ છીએ અમે, અને રિલાયન્સની ડીલરશીપ છે યાનની અમારી, મારો સન ચલાવે છે. આ બધા ચોઈસના કામ છે મારા. એક પ્લેટફોર્મ ઉપર કંટાળો આવે એટલે બીજા ઉપર સૂચન, તો બીજા ઉપર આવે એટલે ત્રીજા ઉપર આવે, એટલે એ રીતે શિફ્ટ કરીને આઈ એન્જોય મે સર, આઈ એન્જોય મે. સામાજિક કાર્યોની વાત કરીએ તો પ્રાઇમ બેંકના તો તમે સ્થાપક છો અને એટલું સુંદર એનું કામ કર્યું છે અને પહોંચાડી છે આ દરજ્જે, તો સામાજિક કાર્યો તમે કઈ રીતે કરી રહ્યા છો? અને સામાજિક કાર્યમાં એવું છે કે અમુક જવાબદારી છે આપણી, જે તાપી નદીને સામે કિનારે જેટલા ઉદ્યોગો છે હજીરામાં કરોડો રૂપિયાનો પ્રોફિટ કરે છે ને, કેટલા 80,000 કરોડનું કેટલાનું ઇન્વેસ્ટમેન્ટ કે વધારે હશે કદાચ, આપણને તો મારા નાના કેલ્ક્યુલેટરમાં આવતા નથી ફિગર, પણ એ ઘણું વધારે. એમાંથી એક એક પહેલાં લોકો એક એક સંસ્થા લઈ લે, એડોપ્ટ કરે તો બહુ સરસ કામ થાય. અમે અમારા નાના ક્ષેત્રમાં પણ રહીને જે ગામમાં જેટલું કમાઈએ એટલું એ ગામના કલ્યાણ માટે વાપરવું, આ એક બેઝ લાઈન. યુનિવર્સિટીમાં તમે જુઓ ઇકોનોમિક્સ ડિપાર્ટમેન્ટનું આખી કમ્પ્યુટર લેબ છે પ્રાઇમ બેંકના નામની, અને પ્રાઇમ બેંકના કમ્પ્યુટર સેન્ટર્સ કેટલી બધી કોલેજોમાં છે, આજે કેટલી બધી સંસ્થાઓમાં પણ છે. એટલે ટેકનોલોજીમાં જેટલા આગળ વધીએ, હવે બે જ ક્ષેત્ર નક્કી કરે, એક એજ્યુકેશન અને એક મેડિસિન. મેડિસિનમાં એવું કે અમે એક એવું કાર્ડ કાઢ્યું, હેલ્થ કાર્ડ, કે જે કાર્ડ એ ક્રેડિટ કાર્ડ નથી, ડેબિટ કાર્ડ નથી, હેલ્થ કાર્ડ છે. એટલે માણસ અચાનક જો કોઈ હોસ્પિટલમાં જાય તો હોસ્પિટલ સાથે અમારો ટાઈઅપ હોય અંડરસ્ટેન્ડિંગ, તો એ હોસ્પિટલમાં એની પાસે એડમિશનના પૈસા નહીં લે, અને જ્યારે નીકળે સારો થઈ જાય ત્યારે એ ડિસ્ચાર્જ થાય ત્યારે એનું એણે કોઈ બિલનું પેમેન્ટ નહીં કરવાનું. એ બિલના પૈસા નેક્સ્ટ ડે 24 કલાકમાં પ્રાઇમ બેંક ભરી આપે, અને ઇટ ઇઝ ટ્રીટેડ એઝ 1 યર્સ લોન. ખરેખર એ સર્વિસ છે કે લોકો સુધી પહોંચી શકાય, લોકોને રાહત લાગે અને એમ લાગે કે આ મારી પોતાની બેંક છે, એટલે આત્મીયતા બહુ મોટી વાત છે. ગોકુળભાઈ આ જ જગ્યાએ તમે પહોંચ્યા છો એની માટે કઈ બચપનથી તમે ગોલ નક્કી કરેલો હતો, સપનું જોયેલું હતું? કઈ નહીં, બસ તરતા પાણીમાં ફૂલ તરતું હોય નદીમાં એવી રીતે તરતા એવી રીતે લાઈફને એન્જોય કરીશ, અને દરેક સિચ્યુએશન એન્જોય જ કરી છે, દરેક સિચ્યુએશન. હવે ગોકુળભાઈ સપનું જે છે એ સાકાર થઈ ગયું છે, પણ હવે કોઈ તમારો ગોલ કે સપનું જોયું હોય કે જે તમારે હજુ ત્યાં સુધી પહોંચવાનું નથી? કારણ કે એની શક્તિ લિમિટેડ હોય છે, એમાં લિમિટેશન આવી જાય, અને પ્રોગ્રેસ તો અમાપ છે. એટલે જો સુખ હોત ગોપાલ હિ ગાય, ગોપાલને ગાવાથી જે સુખની પ્રાપ્તિ, આપણને તો સુખ કોને કહેવાય ક્યાં ખબર જ છે, સુખ જોયું જ નથી, અનુભવ્યું નથી. જો સુખ હોત ગોપાલ હિ ગાય, સો ન હોત જપ તપ વ્રત સંયમ કોટિક તીર્થ નાય, જો સુખ હોત ગોપાલ હિ ગાય. સુરદાસે આવું કીધેલું છે. ગોકુળભાઈ તમે એટલી સામાજિક કાર્યો છે, સહકારી કાર્યો છે, આ બધા સાથે સંકળાયેલા છો, તો તમને પોતાના માટે ફેમિલી માટે સમય મળી રહે છે? ઘણો સમય મળી રહે, બહુ અવકાશ મળે, કારણ કે ફેમિલી માટે અહીંથી બહાર નીકળું ને એટલે મને બેંકનો વિચાર ના હોય,
અહીંયા આવું ત્યાં સુધી દુનિયાનો કોઈ વિચાર હું કરતો નથી, માત્ર વૈકુંઠ. એટલે જ્યાં હાજર રહીએ ત્યાં હાજર હોય, તમે પોતે હાજર હો એ જરૂરી છે, અને એનો બહુ ઊંડો અર્થ છે હાજર રહેવું જોઈએ માણસે. તો તમે દર્શક મિત્રોને શું ટીપ્સ આપશો કે તમે એટલી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવા છતાં દરેક વસ્તુને તમે મેનેજ કરો છો? નહીં, મેસેજ તો કોઈ આપી શકે એવું છે નહીં. મેસેજ આપવા જેવી મારી ક્ષમતા નથી, મારી શક્તિ બી નથી એટલી કે હું મેસેજ આપી શકું કોઈ લોકોને કોઈને કે આમ ચાલો તમે આમ કરો આમ. એ કોઈને કહેવાની જરૂર જ નથી, દરેક પોતે સમજતા જ પોતે સમજીને જે નિર્ણય લેવાય એ પોતાને માટે લેતા હોય છે. ગોપાલભાઈ, એ પણ સાંભળવા મળ્યું છે કે તમે 20 વર્ષની તમારી જે બેન્કિંગ કેરિયર છે તમારું, એમાં તમે એક પણ રજા નથી પાડી, એટલે એક કેને ગિનીઝ બુક વર્લ્ડ રેકોર્ડ. તો શું કહેશે એ બાબતે? એ મારી ચોઈસનું કામ છે, એટલે મારી ચોઈસનું કામ છે. આ બેન્કિંગ છે, બેન્કિંગમાં વર્ષોનો અનુભવ મેં જે લીધો બેંક ઓફ બરોડામાં રહીને એ અત્યારે કામ લાગે છે. અને એડમિનિસ્ટ્રેટિવ ડિસિઝન્સ બધા જે લેવાનો હોય અમે લાઈન ક્રિએટ કરતા જઈએ છીએ. આઈ હેવ એજીએમ્સ, આઈ હેવ ઈડી, આઈ હેવ એવરીબડી. એટલે એ લોકોને હું જસ્ટ પાસ ઓન કરી દઉં ને ધે ઇમ્પ્લિમેન્ટેડ. તો અમલ કોણ કરે છે એ અગત્યનું છે, અમલ કરનાર તો હું છું નહીં. ગોકુળભાઈ, સાંભળવા એ પણ મળ્યું છે કે તમારા દરેક કાર્યોની અંદર તમારું જે એટલું મોટું નામ છે, ફેમિલીનો પણ એટલો જ સપોર્ટ છે, તો શું કહેશો? ફેમિલીનો સપોર્ટ તો કરો, ડેફિનેટલી ડેફિનેટલી કરો. ફેમિલી સપોર્ટ વગર કોઈ વસ્તુ થઈ શકે નહીં, કંઈ કરી ન શકો તમે. ફેમિલી સપોર્ટ હોય તો જ થઈ શકે છે. આજના સમયમાં તમને હજી શું કમી લાગે છે કે સહકારી બેંકમાં આ હજુ હોવું જોઈએ? નિયંત્રણ ઓછા કરી નાખવા જોઈએ. જે ડબલ ઓથોરિટી હોય છે, રજિસ્ટ્રાર છે અને રિઝર્વ બેંક છે, રજિસ્ટ્રાર હા પડે અને રિઝર્વ બેંક. અમને મને છેલ્લે વાયર એક બેંક લીધી અમે નોર્થ ગુજરાતની, એને ટેક ઓવર કરી તો 1 વર્ષ લાગેલું એનઓસી લેતા. એનઓસી માત્ર અમે એવું છે, પ્રોસિજર બધી લાંબી હોય હોય છે અને બધા કામ પવન વેગે થાય છે. પવન વેગે એટલે શું? આમાં મહાભારતમાં એક પ્રસંગ છે કે કૃષ્ણ ભગવાન મથુરાથી ગોકુળ ગયા 7 માઇલનું અંતર, ફક્ત કિલોમીટર તો હતા નહીં, 7 માઇલનું અંતર રથ પવન વેગે ચાલતો હતો અને ત્રીજે દિવસે પહોંચ્યા. એટલે એ એરિથમેટિક આપણા મગજમાં સેટ થાય જ નહીં. ત્રીજે દિવસે કઈ રીતે પહોંચ્યું? મને આ વસ્તુ કે પવન વેગે રથ જાય એટલે હું કે પવનનો ધક્કો લાગે ત્યારે ચાલે, પાછો ભરી જાય, પાછો પવનનો ધક્કો લાગે ત્યારે ચાલે, એવી રીતે કરતા કરતા. એટલે આ સરકારી કામો એ રીતે થાય છે અને એ રીતે કરવા આપણે પણ ટેવાઈ જવું પડે છે. આજ તમે રેશન કાર્ડ કઢાવવા જાઓ તો શું દશા થાય છે આપણે જાણીએ છીએ. આજે પોલીસ તમને ટ્રાફિક પોલીસ પકડે, આ એક જ શહેર એવું છે કે જ્યાં ટ્રાફિક લાઇટ્સ ઉપરાંત પોલીસને ઉભા રાખવા પડે છે. ગોકુળભાઈ, તમે એવા કોઈ પ્રયત્ન કરી રહ્યા છો કે સહકારી બેંકમાં આ બદલાવ આવવો જોઈએ, એ તમે લાવીને જ રહેશો એવું? એવો કોઈ સ્પેસિફિક નથી, કારણ કે બહુ ઝડપથી વધતો જે પ્રવાહ હોય એ પ્રવાહની અંદર અમે પહેલાં ફૂલની જેમ તરતા તરતા જઈએ છીએ, એટલે કોઈ કોઈ એવું પ્રિડિસિશન નથી. પ્રાઇમ બેંક માટે કોઈ ભવિષ્યનું પ્લાનિંગ કોઈ નહીં, બસ જે ચાલે છે જે કરતા જઈએ છીએ અમારી સૂચ પ્રમાણે આગળ જતા જઈએ છીએ. બધાને સાથ સહકાર મળે છે, બધાને સાથે રાખીએ છીએ, એ બહુ મોટી વાત છે ને એ પ્રમાણે આગળ જતા જઈએ છીએ. દર્શક મિત્રો, આ કાર્યક્રમને આપણે સમાપ્ત કરીએ તે પહેલાં એમનો આપણે સંદેશ સાંભળી લઈએ. ગોકુળભાઈ, આજનો અમારો જે વ્યક્તિ વિશેષનો જે કાર્યક્રમ છે એ માધ્યમ દ્વારા આપનો આજનો શું મેસેજ રહેશે? ના, મેસેજમાં એવું કે મેસેજ જેવું તો કંઈ આવતું નથી, પણ જે હિન્દ ચેનલે શરૂ કર્યું છે અને આ બેન જે રીતે પેલી કરે છે, ક્વેશ્ચન્સ જે લખી લાવેલા, ક્વેશ્ચન્સ તૈયાર કરીને આવેલા, એટલે એવી તૈયારી સાથે બધી સહકારી બેંકો થાય તો સહકારી જેટલી આપણે ચેનલો છે સુરતમાં છે એટલી ચેનલો કદાચ બીજા કોઈ શહેરમાં નહીં હોય. પણ ચેનલ બહુ સરસ રીતે આગળ વધે છે અને બહુ સરસ રીતે પ્રોજેક્ટ કરે છે. સહકારી બેંકો માટેનો કોઈ આપનો મેસેજ? ના, સહકારી બેંકોમાં તો નિયંત્રણ બીજાનું હોય છે, એટલે હું મેસેજ આપું એનો અર્થ નથી. નિયંત્રણ જેનું હોય એને પૂછવું પડે ને એ લોકો
પોતાની જાતને પૂછે, પણ તમારા જેવું સુંદર સંચાલન કરી શકે એના માટે તો બે ત્રણ ટિપ્સ તમારે આપવી જ પડશે. નહીં, ટિપ્સ તો અપાયો નથી, કારણ કે અમે પેલા પાણીમાં ફૂલ તરતો એવી રીતે તરતા તરતા જઈએ છીએ અને આગળ વધીએ છીએ ધીરે ધીરે. પણ એવું કહી શકાય કે તમારે ગોકુળભાઈની જેમ સફળતા હાંસલ કરી હોય તો ઈશ્વર પર છોડી દો, જરૂર તમે સફળતાને હાંસલ કરશો. તો દર્શક મિત્રો, આજનો આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ અને આજના આપણા વ્યક્તિ વિશેષ હતા પ્રાઇમ બેંકના સ્થાપક ગોકુળભાઈ પક્ષી. તેમનું કહેવું છે કે તમે કંઈ પણ કામ કરો પણ એ તમે લઈને નહીં, ઈશ્વર પર છોડો તો તમે ચોક્કસ એમાં સફળતા મેળવી શકશો. દર્શક મિત્રો, આ કાર્યક્રમને અહીં સમાપ્ત કરીએ તે પહેલાં ગોકુળભાઈ, આ કાર્યક્રમ માટે તમે જે અમને સમય આપ્યો તે બદલ હિન્દ ટીવી આપનો આભાર માને છે. સવાલ હિન્દ ટીવીનો તો એહસાન છે મારા ઉપર, અને મારા ઉપર રાઈટ છે એમનો, એટલે આભાર માનવાનો કોઈ સવાલ નથી. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમને અહીં આપણે સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું આ જ સમયે આ જ દિવસે અને વ્યક્તિ વિશેષ કાર્યક્રમ લઈને. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.